રાજ્યની નગરપાલિકાઓ દ્વારા વસૂલવામાં આવતા ટેક્સમાં વધુ 2 મહિના માટે રાહત 31 જૂન સુધીમાં ઓનલાઈન ટેક્સ ભરનારને મળશે વધુ 5% સાથે કુલ 12% વળતર કરદાતાઓને રાહત આપવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો નિર્ણય આજથી રાજ્યમાં દેશભરના શિક્ષણ મંત્રીઓનું સંમેલન નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 પર થશે ચર્ચા વિચારણા દેશભરના રાજ્યોમાંથી આવેલા શિક્ષણ મંત્રીઓનું નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે કરાયું સ્વાગત મોદી સરકારના કેન્દ્રમાં 8 વર્ષ પૂર્ણ થવા પર રાજ્યમાં 15 જૂન સુધી યોજાશે પ્રજાલક્ષી કાર્યક્રમો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી આપી માહિતી કહ્યું સામાન્ય માણસને પ્રજાલક્ષી સુવિધાથી અવગત કરાવવા નવા રોડમેપનું કરાયું સફળ આયોજન સાથે સેવા સુશાસનના સરવૈયાને દર્શાવતી પુસ્તિકાનું કરાયું વિમોચન કેન્દ્રમાં મોદી સરકારના 8 વર્ષ પૂરા થવા પર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું પ્રધાનમંત્રીએ કરેલા કામોનું પરિણામ છે જનતા સમક્ષ તો ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું ભાજપ એકમાત્ર એવો પક્ષ જેના કાર્યકરોએ કોરોના દરમિયાન પ્રજા વચ્ચે રહી કર્યા સેવાના કાર્યો હવે સહકારી સમિતિઓ પણ ગવર્મેન્ટ ઈ માર્કેટ પોર્ટલ સાથે જોડાશે કેબિનેટ દ્વારા અપાઈ મંજૂરી 8.54 લાખથી વધુ રજીસ્ટર્ડ સહકારી સમિતિઓ અને તેના 27 કરોડ સભ્યોને મળશે લાભ અયોધ્યા રામલલ્લા મંદિરના ગર્ભગૃહનું નિર્માણ કાર્ય આજથી શરૂ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગર્ભગૃહની પ્રથમ શિલાનું કર્યું પૂજન કહ્યું રામ મંદિર બનશે ભારતનું રાષ્ટ્રમંદિર તો ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યાની બદલાશે તસવીર મેગા કોવિડ રસીકરણ અભિયાન અંતર્ગત હર ઘર દસ્તક 2.0ના બીજા તબક્કાનો આજથી પ્રારંભ કોરોના રસી લેવા પાત્ર તમામને રસી આપવાના અભિયાનને મળશે વેગ દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવવામાં સુરતના 5 યુવાનોએ મેળવી સફળતા 5 વર્ષના રિસર્ચના અંતે બનાવ્યું અનોખું ડિવાઇસ રોજનું 1500 લીટર ખારું પાણી બનાવાશે મીઠું રાજસ્થાનના બાડમેર જિલ્લાના 700 ગામોને મળશે પીવાલાયક પાણી એશિયા કપ પુરૂષ હોકી ટુર્નામેન્ટમાં ભારતીય હોકી ટીમ જાપાનને હરાવી બ્રોન્ઝ મેડલ જીતવામાં રહી સફળ ભારતીય ટીમે 1-0 થી જાપાનની ટીમને હરાવી ગોલ્ડ મેડલ માટે કોરિયા અને મલેશિયા વચ્ચે થશે મુકાબલો